આજની મીટિંગ એ છે કે કાલે જે મીટિંગ થઈ હતી, બરાબર છે, ત્યાં જે નિવેદન લેવામાં આવ્યું છે એ આખો ક્ષત્રિય સમાજ એનાથી વિરોધમાં છે. કોઈ પણ 5-10 વ્યક્તિઓ ભેગા થઈ અને આખા સમાજનું નિવેદન નથી લઈ શકતા. કોઈ પણ સત્તા હોય, કરોડો અબજો રૂપિયા હોય, એ કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી, બરાબર છે. એ કહી જ ન શકતા કે આજે આ બધું પતી ગયું, એ અંત આવી ગયો. અંત આવ્યો નથી, હવે શરૂ થશે, શરૂ, બરાબર. આ ક્ષત્રિયનું નામ લીધું છે એ લોકોએ. તો આજે એ મીટિંગમાં અહીંયા જે બેઠા હતા ને, એ ક્ષત્રિયોના ભાઈઓ હતા, ભાઈઓ, તો એ લોકો કાલથી એની પાછળ સી ન લગાડે, બરાબર. સી તો ન જોવું જોઈએ. અચ્છા, ક્ષત્રિયનો દીકરો હોય ને, એ ગમે એમ હોય ને, તો બીજા સમાજના ભાઈઓ મારા પડખે આવ્યા છે, તો આ બધા સી કહેવાને લાયક નથી, બરાબર. એટલે એની જ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે કે કોઈએ કોઈના બાપ થવાની કોશિશ નહીં કરવાની. ક્ષત્રિય સમાજનો કોઈ એક વ્યક્તિ કેમ નહીં લઈ શકે? અને બીજી વાત કે બાપુશ્રી, આપણે ગધેથર, હું નામ નહીં લઉં, મારા વડીલશ્રી છે, ત્યાં પણ આપણે રૂપાલા ભાઈએ બહુ આમ બે હાથ ને બે પગ ને ચાર માથા જોડને, ભાઈ તને માફી તો નહીં જ થાય, બરાબર. ટિકિટ તો રદ થશે અને રદ કરવાની છે. હવે હું સરકાર સામે હું પડું છું કે બીજેપી પાર્ટી, હું ખુદ એક હિન્દુ ધર્મ તરીકે અને સેવા તરીકે આવી હતી, પણ આ તો રાજકારણ ગંદુ છે, ગંદુ, બરાબર. આમાં સાચા વ્યક્તિને નહીં નહીં ન મળે તો આ બધી પાર્ટીઓ શું કામની? સાલાવ ખોટા માણસો રાજકારણમાં પડેલા છે. તો આ બેનું દીકરીઓની જો કોઈ પણ આબરૂ ન સાચવી શકતા હોય ને, તો અમારા માટે બધા ઝીરો છો, ઝીરો. અરે હું 10 વખત કહું છું કે જયરાજભાઈ એક એવા વ્યક્તિ કોણ છે? જયરાજભાઈ કોણ છે નક્કી કરવા વાળા? આખા ક્ષત્રિય સમાજનું એ થોડું કહી શકે છે? કોણે ઠેકો દીધો છે ને? કોણે એને એવા કહ્યા છે કે એ પોતે એક બોલી શકે કે ભાઈ એ કોઈના બાપ નથી? હો, આખો ક્ષત્રિય સમાજની બેનોની આબરૂ છે. કદાચ ક્ષત્રિય સમાજ અને જયરાજભાઈને કદાચ લાંછન નહીં લાગ્યું હોય, પણ અમને તો, અમે ભલે મિડલ ક્લાસમાં આવતા હોય, ચટણી રોટલો ખાતા હોય, પણ સમાન છે ને અમારા માટે પહેલું છે. રૂપિયાના ઢગલા કરવા વાળા માણસો અમે નથી. અમને સત્તાની ભૂખ નથી, અમને ટિકિટોની ભૂખ નથી, બરાબર. અમે વિરોધ અમારો ચાલુ જ રાખશું જ્યાં સુધી રૂપાલા ભાઈ ટિકિટ રદ નહીં થાય અને આખું હિન્દુત્વ જોશે કે એ લોકો ક્ષત્રિયને ક્ષત્રિયનું નામ લીધું છે. જો આનું પરિણામ નહીં આવે ને, તો આખું હિન્દુ સમાજ રોશે, એવું અમે કરીને દેખાડવાના છીએ. જય ભવાની, જય ભવાની. એ હું આમાં નહીં કહી શકું, પણ અમે વિરોધ તો ચાલુ જ રાખશું. અરે એ તો નમાલા હોય ને, એ બાયલા હોય ને, બાયલાવ એ બેનોની અટકાયત કરે. અને રૂપાલા ભાઈ, તમે સત્તાનો પાવર તમારી પાસે રાખજો. મારા ઘરે પોલીસ મોકલી હતી, એ બાયલાવ હામા આવે, હામા આવી જાવ, હામા. પાછી બેનોને પોલીસની અટકાયત કરો છો, પાછા વિડિયા વાયરલ કરો છો કે મરદના દીકરાઓ એ સામે આવે, તો અટકાયત શું કામ કરી? એમ જ હતું કે પદ્મિની બા વાળાની એન્ટ્રી નહીં, તો શું કામ? તો પાછળથી વિડિયા વાયરલ ન થવા જોઈ, બરાબર. મને ત્યાં સુધી પહોંચવા જ ન દીધી, કેમ અમને બેનુને બોલવાનો હક નથી? ક્ષત્રિય સમાજના બેનુનું નામ લીધું હતું, તો કાલે મીટિંગમાં કોઈ ક્ષત્રિય સમાજનો આગેવાન હતો જ નહીં. રણનીતિની અંદર જે અમારા મહિલા, અમારા સમાજના જે પણ મોટા આગેવાનો, જે અમારા વડીલો, જેને જિંદગીના જીવતર જોયા છે, જેને અમારા કરતાં વધારે સહન કર્યું છે, આમાં ઘણા લોકો એવા છે કે કોઈ પણ કારણથી નથી આવી શકતા. ઘણી મહિલા એવી છે કે એના ક્ષત્રિયનું સમાજનું ઘરેણું જી છે કે પતિ કે તો આવવાનું હોય. મેં એ પણ 40-50 ઘરની અંદર જોયું કે બિચારા કીએ કાંઈ વાંધો નહીં, વોટ તો તમે આ અમારે રૂપાલાને દેવો જ નથી, પણ અમે નથી નીકળી શકતા. ઘણી બધી મજબૂરી હોય છે ક્ષત્રિય સમાજની અંદર, પણ છતાં એને વોટ તો નહીં મળે. અને મોદી સાહેબને વિનંતી કરું કે તમે એક વ્યક્તિ માટે આખા ક્ષત્રિય સમાજનો, આટલા ગુજરાતની અંદર, ભારત દેશની અંદર 8 લાખ ક્ષત્રિય સમાજનો હું કામ તમે વિરોધ લેવા જાઓ છો? એકને મૂકી દો શાંતિથી, બીજો કોઈ પણ તમારો ઉમેદવાર આપો, અમને ક્યાં વાંધો છે? રૂપાલાને એક વખત જવા દો ને, આ તો અમારા સમાજનો સવાલ છે, અમારા સમાજનો સવાલ છે. કાલે કોઈ બીજો બોલશે ને, આ વસ્તુ દિન પ્રતિદિન મારી આવનારી પેઢીને સહન કરવાનું જ છે. એટલે મેં આ વસ્તુમાં જરાય બાંધછોડ કરવા નથી માગતા. જે પદ પરિણામ આવે, જે રીતે આગળ વધવું હોય, તૈયારી જ છે.
વિરોધ તો શરૂ રહેવાનો જ છે. અમે સમાધાન કર્યું જ નથી, ચેરતભાઈએ સમાધાન કર્યું છે. એટલે રૂપાલાની ટિકિટ રદ કરો તો જ અમારું સમાધાન. એ તો ન્યા એ લોકોને માફી માંગી છે, રાજકીય લેવલ માટે એ લોકોની માફી માંગી છે, અમારી નથી માંગી. અને તોય એમ કહે છે કે ખોટું લાગ્યું હોય તો મને માફ કરો. આવો કંઈ આવી માફી હોય? અમે જયરાજભાઈને એ જ કહીએ છીએ કે આવી માફી હોય અને માફી દેવાય ન દેવાય. હા, મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી, પછી દીદીના ઘરે પોલીસવાળાઓને મૂકવામાં આવ્યા હતા, પણ આ શું છે? અમને ત્યાં કેમ ન જવા દીધા? અમારી બહેનોની એક જ માંગ છે કે રૂપાલા ન જોઈ અમને. શરૂ રહેશે જ, રહેશે જ, હવે શરૂ રહેશે જ. અને અમારે રોડ ઉપર ઉતરવું પડે ને તો અમે ઉતરશું. હા બસ, એટલે તો અમારી ગરિમાને ઠેસ પહોંચાડી છે રૂપાલાભાઈએ. એટલે જ અમે કહી છીએ કે અમારા અમને ઠેસ પહોંચાડી છે. અમારા ભાઈઓ કાંઈ બોલી નથી શકતા, બોલે તો એને તમે ફિટ કરી દો છો. માં પૂતળા દહન કર્યું સુરેન્દ્રનગરમાં તો એને ફિટ કરી દીધા. રૂપાલાભાઈ બોલ્યા આટલી બધી એક્શન એની ઉપર લેવાની હોય એના બદલીમાં એને કોઈ કાંઈ કહેતું જ નથી. જાણી જોઈને જ બોલ્યા છે. એ કાંઈ નાના તો નથી ને, 5 વર્ષના તો નથી ને, મોટા છે 65 વર્ષના. બાપ જેવડી ઉંમર છે, દીકરીઓને આવું ન કહેવાય. ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમારી આ ઝુંબેશ જોઈ લો ચાલુ જ રહેશે. એવી વાત ભલે ચાલતી હોય પણ અમારા ક્ષત્રિય સમાજે સમાધાન નથી કર્યું. પરસોત્તમ રૂપાલાભાઈ તો બધું કે પરસોત્તમ રૂપાલાભાઈને તો મારે બોલવું નથી, નકા ગધેડા ઉપર બેસાડે તો એ ગધેડા ઉપર બેસી જાય ટિકિટ માટે થઈને. તો અમે એ માન્ય નથી રાખતા. પરસોત્તમભાઈ છે કે અમારી માંગ સાંભળો સરકારશ્રીને. અમે એ જ કહીએ છીએ કે પરસોત્તમ રૂપાલાભાઈ તમને એક કહે છે એનું માન રાખો છો. અમે આખો ક્ષત્રિય સમાજ ખાલી એક જ વસ્તુ ઉપર અડગ છીએ કે એની ટિકિટ રદ કરો. તો અમારું માન્ય કેમ નથી રહેતું? ખૂબ જ વધશે વિરોધ, ખૂબ જ વધશે. અને અમે ક્ષત્રિય છીએ, અમે કોઈ દિવસ થૂકેલું ચાટતા નથી, બોલેલું પાછા લેતા નથી, અને અમે કોઈ દિવસ સમાધાન કરતા નથી. સમાધાન કરે ને એ તો મારે આ ભાષામાં નથી બોલવું, નથી કહેવું મારે કે સમાધાન કોણ કરે. સમાધાન થાય જ નહીં, બરાબર, અમે સમાધાન કરતા જ નથી. તો ખૂબ ખરાબ પરિણામ આવશે આગળ જતા, બહુ ઉગ્ર આંદોલન થશે અને બહુ બધું જોવું પડશે બધાને. હા બસ, મહિલાઓની ગરિમા ઉપર વાત છે એટલે તો અમારો ક્ષત્રિય સમાજ આજે બારે નીકળો છે. નહીંતર અમારા ક્ષત્રિય સમાજને માફી આપતા આવડે જ છે. અમારો ક્ષત્રિય સમાજ જે માન મર્યાદા અને બીજા બહેનોની દીકરીઓની રક્ષા કરે છે અમારો ક્ષત્રિય સમાજ. તો અમારા ક્ષત્રિય સમાજ સાથે અન્યાય શું કામ? જે ત્યાં કોઈ આગેવાન નહોતા ક્ષત્રિય સમાજના, ત્યાં ખાલી રાજકીય નેતા જ હતા, બાકી અમારા ક્ષત્રિય સમાજના એક પણ આગેવાન ત્યાં નહોતા. ના, એ મારી એ તો હકીકત જ છે ને કે ભાઈ અમને ગુસ્સો આવે જ ને. કોઈ એક વ્યક્તિ થોડું કોઈ એને હક આપી દીધો છે આખા ક્ષત્રિય સમાજે કે તમે કોઈ પણ ડિસિઝન લઈ લ્યો. તમે સત્તા ઉપર બેઠા છો એટલે બધાના બાપ તો નથી, બરાબર છે? તો એ અમને બહુ ગુસ્સો આવ્યો છે કે તમે કેમ આવી રીતના ડિસિઝન લઈ શકો. અમે એનું માન રાખતા હતા, કોઈ પણ વ્યક્તિઓનું જે સત્તા ઉપર હતા એનું માન રાખતા હતા, પણ અમારું માન નથી રહ્યું તો હવે એમનું માન નહીં રહે. હાલની તકે હું છું બીજેપી પાર્ટી સાથે, કેમ કે મને કોઈ ઉપરથી દબાણ છે નહીં. અને બીજેપી પાર્ટીના અમે કાલ પણ વિરોધી નહોતા, આજ પણ વિરોધી નથી, બરાબર છે? અને અમને આશા છે કે નરેન્દ્રભાઈ મોદી અમારું માન રાખે. ના, ચૂંટણી અમે રૂપાલાભાઈને શીખડાયું હતું, રૂપાલાભાઈને કોઈ બીજી ત્રીજી વ્યક્તિએ શીખડાયું હતું કે ભાઈ તમે આવી બફાટ કરો, તો આમાં એ રૂપાલાભાઈ ખુદ બોલ્યા છે. તો ભાઈ આમાં રાજકારણ વચમાં લઈએ જ ના આવો અને ટિકિટની બાબત પણ ન લઈ આવો. એવી પણ અફવા ઉડે છે કે ક્ષત્રિય સમાજને ટિકિટ જોઈ છે. અમારે ટિકિટ નથી જોતી બાપા, તમે બધા રાખો, અમે દીધું. એ તમારી તેવડ બારની વાત છે કે 562 રજવાડા અમે આપ્યા છે. અમે તમે શું આપશો? તમે એક ટિકિટ નથી આપતા, એ તો ગોયરું ઉપર એક ટિકિટ રદ નથી કરી શકતા. એક અમારા ક્ષત્રિય સમાજ માટે થઈ, અને એ પણ બેનું દીકરીઓનો પ્રશ્ન છે એના માટે થઈ. જી હા, અન્ય સમાજ, આહીર સમાજ, ગઢવી સમાજ, લુહાણા સમાજ, બ્રાહ્મણ સમાજ, બધાય સમાજ અમારી સાથે છે. ભાજપને મોટું નુકસાન છે કે આવા મારે અપશબ્દમાં નથી બોલવું, કેમ કે અમને પણ ઘણા અપશબ્દો કહેવામાં આવે છે. એટલે આવા બળદિયા જેવાને ટિકિટ આપે ને તો ભાજપને બહુ મોટું નુકસાન થઈ જશે. કદાચ ભૂલ થઈ ગઈ હોય ને તો હજી પણ એને પાવર છે, હજી પણ એ એમ જ કહેશે કે બીજેપી પાર્ટીના લીધે હું માફી માગું છું. એને પોતે જે પણ કાલ બોલ્યા છે એવું નથી બોલ્યા કે હું માફી માગું છું, અને અમે તો માફી એને દેવાના જ નથી, બરાબર. માફી હોય જ ન્યાયની સજા હોય જે એ હું અત્યારે આમાં ન કહી શકીએ, પણ અમારું જેવું કહેવત છે કે પડે એવું દેશું, બરાબર. 100% જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી પૂરી લડત ચાલુ રહેશે. ક્ષત્રિય સમાજ દ્વારા સમાધાન કરવામાં જ નથી આવ્યું. આ સમાધાન અમારા સમાજના ભાજપી આગેવાનો જે હતા એના દ્વારા કરવામાં આવ્યું છે, અને એ સમાધાન સમાજને મંજૂર નથી. સમાધાન ક્યારેય શક્ય હવે છે નહીં. હવે જે સહન શક્તિનો પારો હતો એ ઉપર જતો રહ્યો છે, અને હવે સમાધાન કોઈ સંજોગે સમાજને મંજૂર નથી. અમારો આગળનો વિરોધ એ હશે, ગામે ગામે, તાલુકામાં, દરેક વિસ્તારમાં રાજકોટ શહેરના પોસ્ટર વોલ ચલાવવામાં આવશે. દરેક ઘરે
રૂબરૂ જઈને બધા ઘરના પરિવાર મેમ્બરોને કહેશું કે હવે રૂપાલાને કોઈ પણ સંજોગોમાં મતદાન એના વિરુદ્ધ થવું જોઈએ. અમે નોટામાં મતદાન આપશું, કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવાર છે તો એને મતદાન આપશું. બાકી હવે એ ભાજપ સરકારને સીઆર પાટીલ હવે એ એક ભાષામાં સમજી જાય કે રાજકોટની સીટ ખોવા માટે તૈયારી રાખીને બહુ મોટો ફટકો પડશે ક્ષત્રિય સમાજ દ્વારા. હવે અમારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે, પણ ભાજપ સરકારે ક્ષત્રિય સમાજ માટે ટિકિટ જો પાછી ન ખેંચાવી શકતા હોય, ક્ષત્રિય સમાજને હર હંમેશા અન્યાય કર્યો છે. અમે ભાજપ પાસે અમારી ટિકિટ નથી માગતા, અમે કોઈ પણ ઉમેદવાર હશે તો એને પૂરી રીતે સપોર્ટ કરશું. ભાજપનો હશે ને કોઈ પણ સમાજનો હશે ઉમેદવાર તો એને પૂરી રીતે સપોર્ટ કરશું, પણ પુરુષોત્તમ રૂપાલા હવે કોઈ પણ સંજોગોમાં ન જોઈએ. અમારે ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર થશે, નોટામાં વોટિંગ થશે, અને કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ પણ રીતે ક્ષત્રિય સમાજનો કોઈ ઉમેદવાર પરિવારનો સભ્ય કોઈ પણ મતદાન નહીં કરે. ચૂંટણીને જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અલગ અલગ રીતે આનો વિરોધ કરવામાં આવશે. મતદાન સમયે પણ અમારો એ જ ધ્યેય હશે કે ચૂંટણી માટે ટિકિટ રદ નથી થઈ તો હવે ભાજપમાં કોઈ પણ મતદાન કરે નહીં. સમાધાનના જે મેસેજ વાયરલ થયા, જો ખરેખર સમાધાન થયું હોય તો આજે મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં, જામનગરમાં વધુ પડતો આક્રોશ, ગાંધીનગરમાં આજની તારીખમાં આપ શ્રી જોઈ રહ્યા છો કે ખૂબ વધુ પડતો આક્રોશ છે. એટલે આક્રોશનો મતલબ એટલો જ છે કે જેમને વિરોધ કર્યો છે એમની સામે સમાધાન થયું નથી, જેમને વિરોધ કર્યો જ નથી એ લોકો કઈ રીતે સમાધાન કરી શકે. એટલે ક્ષત્રિય સમાજની માંગ આ કાયમ માટે છે કે પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ થાય, એમની જગ્યાએ અન્ય વ્યક્તિને બેસાડવામાં આવે, અન્યથા આર પારની લડાઈ ક્ષત્રિય સમાજ લડવા માટે તૈયાર છે. હું કહેવા માંગીશ કે કાલે જે ગણેશ ગજની અંદર જે જયરાજસિંહ દ્વારા કહેવામાં આવેલું છે કે આજથી ને બધાનું સમાધાન, પણ સમાધાન કોઈ એક વ્યક્તિથી થતું નથી. સમાધાન દરેક સમાજના દરેક આગેવાનો, બહેનો, દીકરીઓ, ભાઈઓ દ્વારા થાય છે. આ સમાધાન અમે સ્વીકારતા નથી. સમાધાન ત્યારે જ સ્વીકારવામાં આવશે કે જ્યારે જિલ્લા, તાલુકા અને ગામડામાંથી ને બધાનો એકારે હુંકાર આવશે કે સમાધાન ત્યારે જ સમાધાન થશે, એ સિવાય સમાધાન થશે નહીં. અને સમાધાન ત્યારે જ થશે જ્યારે રૂપાલાનું પદ છીનવામાં આવશે, ત્યારે તેની ટિકિટ રદ કરવામાં આવશે, ત્યારે જ એ અમે સમાધાન કરશું. ત્યાં સુધી અમે કોઈ પણ જાતનું સમાધાન કરવા સક્ષમ નથી. અમે અત્યારે રણનીતિ ઘડીએ છીએ, અમારા આગેવાનો સાથે અમે બેઠક કરવાના છીએ થોડાક સમયની અંદર, પણ ત્યાં સુધી અમે કોઈ બીજી ચર્ચા કરવા માંગતા નથી. અને અમે જલ્દી સમયમાં, ટૂંક સમયમાં એક સારું એવું મહાસંગઠન કરવાના છીએ. સંગઠનની અંદર અમે અમારા સમાજના દરેક આગેવાનો ભેગા કરશું. એમાં એવા કોઈ ભાજપના નેતા આવશે નહીં, ફક્ત ને ફક્ત સમાજના જ વ્યક્તિઓ આવશે જેને સમાજમાં રૂચિ છે, જે સમાજ માટે જ કરે છે. અને અમે અમારી રીતે રણનીતિ ઘડશું. હા, એમને બે વાર માફી માગી છે પણ એ અમે સ્વીકારશું નહીં, કારણ કે એ અમારા બેન દીકરી ઉપર છે એટલે એ ક્યારેય સાખી લેવામાં આવશે નહીં. આજે તમે વર્ષોના ઇતિહાસ જોઈ લેજો, જ્યારે પણ અમારા ઘરના આંગણા સુધી કોઈ પહોંચ્યો છે તો અમે એને માથું ઉતાર્યા છે અને માથા લીલા દીધાય છે. અત્યાર સુધીનો મહારાણા પ્રતાપથી માંડીને તમે દરેક વ્યક્તિએ જોઈ લેજો, છત્રપતિ શિવાજી કોઈ પણ જોઈ લેજો, બેનું દીકરી ઉપર જ્યારે ઘા થયા છે ત્યારે ક્ષત્રિય સમાજે ક્યારેય સામે સમાધાન કર્યું નથી અને સમાધાન કરવાના પણ નથી. એક યાદ રાખજો.